કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય પર્યાવરણ આસપાસ. એનું આપણે અસાઇનમેન્ટ જોઈએ. પ્રથમ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જોઈએ. એ અગાઉના પિરિયડોમાં આપણે ભાગ 1, 2 અને 3 ભણી ગયા અને સાથે સાથે આપણે એનું હોમવર્ક પણ કર્યું. એમાં ભાગ 3 સુધી આપણે પ્રશ્ન 5ના પ્રકરણ 2 સુધીના પ્રશ્નોના જવાબ જોયા. મોટા છે હો આ પ્રશ્નોના જવાબ, બહુ ખાસ ધ્યાન રાખજો. તો હવે આપણે જોઈએ પ્રકરણ 3નો બીજો પ્રશ્ન. પ્રકરણ 3નો બીજો પ્રશ્ન, ચલો તમને ગમતા પ્રાણી વિશે 4 વાક્ય લખો. તમને જે પ્રાણી ગમતું હોય એ પ્રાણી વિશે, હાથી, ગાય, કૂતરો, પણ એ પ્રાણી વિશે લખો. તે પ્રાણીની ખાસિયતો એમ ના લખે કે એને 4 પગ છે, એને લાંબી પૂંછડી છે. પણ એ હાથી આપણને સવારી માટે ઉપયોગી છે, એના દંત શું કામમાં આવે છે, એના દાંત, એ રીતે લખાય. તમે એના 4 પગ લખો તે આપણે માટે યોગ્ય નથી. એ તો નાના ધોરણોમાં આવે. આપણે મોટા ધોરણવાળા કહેવાઈએ તો આપણે એમ લખીએ કૂતરો ઘરની અને ખેતરવાડીની ચોકી કરે છે, એવું પણ લખવું પડે. આપણે એને એમ લખીએ કે 4 પગ હોય છે, એની ટૂંકી પૂંછડી હોય છે, અને 2 કાન હોય, એ ચાલી નહીં. તો ચલો જોઈએ. મેં જીરાફ વિશે લખ્યું છે. જીરાફ મને ગમે છે. જીરાફ દુનિયાનું સૌથી ઊંચું જમીન પર રહેતું પ્રાણી છે. તે આફ્રિકાના જંગલોમાં જોવા મળતું પ્રાણી છે. તેના પગ અને ડોક ખૂબ જ ઊંચી હોય છે. માથું પ્રમાણમાં નાનું, માથું નાનું હોય છે. તે ખૂબ ઝડપથી દોડી શકે છે. લાંબું અને એના પગ લાંબા હોય છે. કેટલું ઊંચું હોય છે એ તો તમે જોયું હશે જીરાફ પ્રાણી સંગ્રહાલયમાં અથવા ટીવી પર. તેની ઝડપ કલાકના 50 કિમીથી પણ વધુ હોય છે. 5 નંબર, તેના શરીર પર કથ્થાઈ રંગના મોટા ટપકાની ભાત જોવા મળે છે. મેં જીરાફ વિશે લખી, તમને જે ફાવે લખો. આ પ્રશ્નનો જવાબમાં ગમતા પ્રાણી વિશે પણ લખી શકો છો. એવું જરૂરી નથી કે તમે જીરાફ વિશે જ લખો. હવે આપણે પ્રકરણ 4માં જોઈએ અમૃતાવાળો. અમૃતા અને ગામના લોકોએ કુરબાની કેમ આપી, કેમ કુરબાની આપી હોય એના વિશે જોઈએ. તો અમૃતા અને તેના ગામના લોકોને વૃક્ષો પ્રત્યે ખૂબ જ પ્રેમ ભાવ હતો. અજાણ્યા લોકોએ વૃક્ષો કાપવાની શરૂઆત કરી. તેથી અમૃતા અને તેની પુત્રીઓ સાથે ગામના લોકોએ પણ વૃક્ષોને બચાવવા વૃક્ષોને ભાત બાત એટલે કે ગોળ લપાઈ ગયા બાત ભીડી લીધી. અજાણ્યા લોકોએ તે બધા પર વૃક્ષોના ચલાવવાની હતી એની જગ્યાએ તે બધા પર એ બધા જે લોકોએ ચોંટી પડ્યા હતા વૃક્ષોની કુહાડીઓ ચલાવી અને વૃક્ષોની સાથે તેઓને પણ મારી નાખ્યા. આમ વૃક્ષોને બચાવવા માટે અમૃતા અને ગામના લોકોએ કુરબાની એટલે કે જીવ આપ્યો, શહીદ થઈ ગયા. કુરબાની આપી જોયું ને. આગળ જોઈએ. વૃક્ષો આપણા મિત્રો સાથી કહેવાય છે. એ વૃક્ષો આપણને કઈ રીતે ઉપયોગી છે એ લખવાનું છે. જવાબ લખીએ. 1 નંબર કરીએ. એમાં વૃક્ષો આપણને ખોરાક પૂરો પાડે છે. એમાંથી આપણને ફૂલ, ફળ, ફૂલો પણ આપણને ઉપયોગી છે. અમુક ફૂલોનો રસ, ફળ, અનાજ, નાના છોડ હોય ત્યારે અનાજ બધું આપે છે ને. તો આગળ જોઈએ 2 નંબર. એમાં વૃક્ષો આપણને બારી, બારણા અને ફર્નિચર માટે લાકડું આપે છે. ફર્નિચર માટે લાકડું પણ આપે છે. 3 નંબર, વૃક્ષો હવાને શુદ્ધ રાખે છે. 4 નંબર, વૃક્ષો વરસાદ લાવે છે. જમીનનું ધોવાણ અટકાવે છે. વૃક્ષોની આજુબાજુ માટી હોય છે, કેવું જમીનને પકડી રાખી હોય છે વૃક્ષોએ. 5 નંબર, તેઓ આપણી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પૂરી પાડે છે. આ વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી હોવાથી તે આપણા મિત્રો કહેવાય છે. આપણને ઘણી રીતે ઉપયોગી છે એટલે આપણા મિત્રો કહેવાય છે. હવે પ્રકરણ 5માં જોઈએ.
પ્રકરણ 4 અમૃતા વિશે આપણે જોયું. હવે પ્રકરણ 5, હવે કોણ આવ્યું? મધમાખીઓ વાળો પાઠ અનિતા વિશે. પ્રકરણ 5માં મધમાખી ડંખ મારે ત્યારે લોકો શું કરે છે, ડંખ મારે હોય ત્યારે શું કરે છે તે જોઈએ. મધમાખી ડંખ મારે છે ત્યારે લોકો સૌ પ્રથમ તો મધમાખીએ જ્યાં ડંખ માર્યો હોય ત્યાંથી કાંટો કાઢી નાખે છે. પછી તે ડંખ ઉપર ભીની ચીકણી માટી લગાવે છે. કેટલાક લોકો ડંખવાળા ભાગ પર લોખંડનો કાટ ઘસી લગાવે છે, તો કેટલાક લોકો ખાવાના સોડા લગાવે છે. જોઈએ ને મધમાખી જ્યારે ડંખ મારે ત્યારે આપણે શું કરીએ છીએ તે. આગળ જોઈએ, તમારા ઘરમાં મધનો ઉપયોગ થાય છે, શાના માટે થાય છે? હવે આપણા માટે મધ કઈ રીતે ઉપયોગી છે એ વિશે લખ્યું છે. હા, મારા ઘરમાં મધનો ઉપયોગ થાય છે. કઈ રીતે? ઘરના કોઈ સભ્યને ઉધરસ થાય ત્યારે મધ અને હળદરનું મિશ્રણ દવા તરીકે. પછી પૂજન વખતે પંચામૃત, પેલું દહીં, દૂધ, ઘી, મધ, ખાંડ, તુલસીના પાન હોય છે ને એ. પછી સૌંદર્ય પ્રસાધન માટે. 4 નંબર, ગરમ પાણીમાં લીંબુનો રસ અને મધનું મિશ્રણ ચરબી ઘટાડવા માટે, પેટ ફૂલી ગયો હોય ને તો આપણું માટે. આમ વિવિધ રીતે મધનો ઉપયોગ થાય છે. આપણે આ રીતે વિવિધ રીતે મધનો ઉપયોગ કરીએ છીએ. તમે જોયા પ્રશ્નો, જોતા જજો અને લખતા જજો, જોતા જાઓ અને લખતા જાઓ. હવે આપણે પ્રકરણ 5 સુધી તો જોયા મોટા પ્રશ્નો, હવે પ્રકરણ 6ના જોઈએ, રિયાની ટ્રેન વાળો. ચલો જોઈએ પ્રકરણ 6. તમે પ્રકરણ 5 સુધી ભણી ગયા, હવે પ્રકરણ 6 વિશે. ટ્રેનમાં કઈ કઈ સગવડો હોય છે તે વિગતે લખો. હવે આપણે ટ્રેનમાં બેઠા હોય એમાં કઈ કઈ સગવડો હોય છે એ લખવાનું છે, તે વિગતો લખીએ આપણે. ચલો જોઈએ. ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે રેલવે વિભાગે ઘણી બધી સગવડતાઓ કરેલી છે. કે ટ્રેનમાં મુસાફરી કરી ઘણી બધી સગવડો આપેલી હોય છે. શું સગવડો છે તો ચલો જોઈએ. તો ટ્રેનમાં કોમન ડબ્બા અને એસી કોચ હોય છે. બે પ્રકારના હોય છે. કોમન એટલે બધા બહુ વધારે સીટો, એસી કોચ એટલે કે વધારે ટિકિટવાળો, એટલે કે વધારે પૈસા ખર્ચીને ટિકિટ ખરીદી અને એ ડબ્બામાં બેસી શકાય. કોમન ડબ્બો એટલે ઓછા પૈસાવાળી ટિકિટનો. કોમન ડબ્બામાં બેઠક વ્યવસ્થા, ટોયલેટ, વોશ બેસિન, પંખા અને શટરવાળી બારીઓ હોય છે. એટલે ઉપર નીચે ખુલી હતી, શટરવાળી બારીઓ હોય છે. તો એસી કોચમાં શું છે જોઈએ. એસી કોચમાં આ ઉપરાંત આ બધું તો હોય જ હો, સુવાની વ્યવસ્થા કે એક સીટ ઉપર આમ મસ્ત સૂઈ જાય. પછી એસીની વ્યવસ્થા, વાંચન માટે સામયિકો અને વસ્તુઓ મૂકવા માટેનું સ્ટેન્ડ હોય છે. સેકન્ડ એસી અને ફર્સ્ટ એસીના બેઠકોની સારી વધુ સગવડો અને ગીચતા ઓછી હોય છે. એમાં કેમ ગીચતા અને સારી સગવડો હોય છે? કેમ કે તેની ટિકિટ મોંઘી હોય છે, સામાન્ય મધ્યમ વર્ગના માણસોને પોસાય નહીં. વળી દરેક ડબ્બો સગવડ પૂરી પાડવા માટે એટેન્ડન્ટ એક માણસ રાખેલ હોય છે. કોમન ડબ્બામાં બેઠક ઉપરાંત ઊભા ઊભા પણ મુસાફરી થઈ શકે છે. કોમન ડબ્બામાં જો ભરાઈ ગયો હોય તો બેસવાની જગ્યા ન હોય તો ઊભા પણ રહેવું પડે છે. આમ ટ્રેનમાં વિવિધ સગવડો હોય છે. જોઈને ટ્રેનની સગવડો કેવી હોય છે. હવે આગળ જોઈએ. કચ્છના નાના રણને કચ્છનું સફેદ શા માટે કહે છે? કચ્છનું નાનું રણ છે એને કચ્છનું સફેદ રણ શા માટે કહેવાય છે? કચ્છના નાના રણમાં જામેલા મીઠાના થરને, મીઠું કેવું હોય છે? સફેદ. મીઠાના થરને લીધે રાત્રે ચંદ્રમાના પ્રકાશમાં અને દિવસે સૂર્યના પ્રકાશમાં દૂર સુધી સફેદ ચાદર પાથરી હોય તેવું દેખાય છે. તેથી કચ્છના નાના રણને કચ્છનું સફેદ રણ કહે છે. આ આખું મીઠાથી પથરાયેલું હોય
અને સરસ મજાનો ચંદ્રમાનો પ્રકાશ પડે એટલે કેવું દેખાય, સફેદ સફેદ દેખાય છે ને, એટલે હવે પ્રકરણ 7 જોઈ લઈએ. આપણે પ્રકરણ 6 સુધી જોયા સવાલ જવાબો મોટા, હવે પ્રકરણ 7ના જોઈએ. શું છે પ્રકરણ 7માં સવાલ જવાબો મોટા મોટા? રિયાવાળો પાઠ છે. રિયાએ વડોદરા સ્ટેશન પર કયા કયા સ્થળોની મુલાકાત લીધી? વડોદરા શહેર ઉપર 2 કલાક ટ્રેન રોકાવાની હતી, તો કઈ ટ્રેનમાં તો બેસી નથી રહી રિયા, નીચે ઉતરી અને પછી એને કયા કયા સ્ટેશ વસ્તુઓ જોઈ? ચલો જોઈએ, લખીએ. રિયાએ વડોદરા સ્ટેશન પર ટિકિટ બારી, ટિકિટ ચેકર રૂમ, પ્રતીક્ષા ખંડ, પાર્સલ રૂમ, લોકરની સુવિધાઓ જોઈ, ટોયલેટ, બાથરૂમ, પીવાના પાણીની સુવિધા, ચા નાસ્તાની કેન્ટીન, પછી એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવાનો સીડીવાળો પુલ. એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે સીડીવાળો પુલ વગેરે સ્થળોની મુલાકાત લીધી. જોયું ને, આગળ જોઈએ. નદી પર પુલ કેમ બનાવવામાં આવે છે પડે છે તે વિચારો ને લોકો, નદી પર પુલ કેમ બાંધે છે? પુલ નદી પર પુલ ના બાંધે તો નદીની પેલી વાળા પેલી બાજુ, આ બાજુ વાળા આ બાજુ, તો નદી ના ઓળંગી શકાય, તરીને જવાય. તો જોઈએ જવાબ. નદીની વચ્ચે થઈને લોકો અને વાહનોની અવર જવરનો રસ્તો નીકળતો હોય ત્યારે નદી પર પુલ બાંધવાની જરૂર પડે છે. હવે આ પારથી પેલી બાજુ, આ કિનારેથી પેલી કિનારે જવું હોય, જોયા છે ને અહીંયા આપણે અમદાવાદમાં, નદીમાં બારી માસ પાણી રહેતું હોય અથવા તો ચોમાસા દરમિયાન નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોય કે નદીમાં પૂર જેવી સ્થિતિ હોય, આ કારણે લોકોને નદીના એક છેડેથી બીજા છેડા પર જવામાં ખૂબ જ તકલીફ પડે. આ સમસ્યાઓના નિવારણ માટે અને લોકોની સગવડ અને સુખાકારી માટે નદી પર પુલ બનાવવામાં પડે છે કે બનાવવામાં આવે છે. જોઈને રિયાએ જમ્પોર બીચ પર શું શું જોયું? પ્રકરણ 8. રિયાએ જમ્પોર બીચ પર શું શું જોયું? જમ્પોર ફરવા ગઈ હતી ત્યારે બીચ ઉપર રિયાએ તેના ભાઈઓએ જમ્પોરના દરિયા કિનારે રેતીમાંથી ઘર બનાવ્યા. પછી કુટુંબના બધા લોકોએ હોડીમાં બેસી દરિયાની મુસાફરી કરી, ઘોડા પર ઊંટ ઉપર સવારી કરી અને દરિયા કિનારે બેસીને નાસ્તો કર્યો, દરિયા કિનારે ફોટા પાડ્યા અને વિડીયો પણ લીધા. આ બધું કર્યું ને દરિયા કિનારે કોણે? રિયાએ અને તેની ફેમિલીએ. તો તમે અહીં જોયું પ્રકરણ 6માં, પ્રકરણ 7ના, 8ના કેવા સરસ સવાલ જવાબો છે ને, મોટા ને મોટા. હવે આ પાછળ ફેરવું જોયું તમે લખ્યા ને, તમે લખો છો ને જોડે જોડે વ્યવસ્થિત, ભૂલ ના પડે તેનું ખાસ ધ્યાન રાખજો, પરીક્ષા લક્ષી છે. હવે આગળ જોઈએ. રેલવેના સમયપત્રકમાં કઈ કઈ વિગતો હોય છે? ચલો જોઈએ. રેલવેના સમયપત્રકમાં ની વિગતો, રેલવેનું સમયપત્રક હોય છે કે આટલા વાગે ટ્રેન આવવાની, આપણે કેવા સીધા બસ સ્ટેપ પર ગઈએ તો પેલું જે સમયપત્રક વ્હાઇટ રંગનું દિવાલ સાથે લખેલું હોય છે એમાં જઈને જોવા માંડીએ છીએ કે કઈ ટ્રેન, આ કઈ બસ કેટલા વાગ્યાની છે, કયા ગામથી કયા ગામ જવાની છે, એ બધું. દરેક ટ્રેનના માર્ગ વિશેની વિગત હોય છે. માર્ગમાં આવતા દરેક સ્ટેશનની વિગત હોય. 3. કયા સ્ટેશને ટ્રેન કેટલા વાગે પહોંચશે, ત્યાંથી કેટલા વાગે ઉપડશે, તેની વિગત હોય છે. 4. પ્રથમ સ્ટેશનથી ક્રમમાં આવતા
સ્ટેશન વચ્ચેના અંતરની વિગત હોય છે, આખું આમ ચોરસ પાટી હોય છે, એમાં બધું લખેલું હોય છે સમયપત્રકમાં. હવે આપણે જોઈએ પ્રકરણ 9માં. એક, ઘરમાં નાનું બાળક હોય તો કેવા ફેરફાર જોવા મળે છે? જવાબ લખીએ. ઘરમાં નાનું બાળક હોય, આપણા નાનું દીદી કે આપણો ભૈલો હોય, તો આપણે ઘર કેવું લાગે છે? અને નાનું નાનું હોય એટલે આપણે એને કઈ કઈ વસ્તુઓ, કઈ કઈ સગવડો પૂરી પાડીએ છીએ એ છે. એક, ઘરના વડીલો નાના બાળકની દેખભાળની જવાબદારી વચ્ચે. જો હવે નાનું બાળક હોય તો એની દેખભાળી, હવે આપણે દેખભાળ કોઈ ના કરે, હવે નાનું બાળક હોય તો એની દેખભાળ કરવી પડે. બે નંબર, નાના બાળકને સુવા અને આરામ કરવા માટે ઘોડિયાની સગવડ કરવી પડશે. આપણે તો કંઈ ઘોડિયામાં ના સુઈએ, પણ એને ઘોડિયામાં સુવડાવવા માટે એની સગવડો પડે. આપણે તો ખાટલા કે બેડ ઉપર સુઈએ, પલંગ પર સુઈ જઈએ છીએ. અને તેના ઘરમાં મૂકવાની યોગ્ય પસંદગી કરવી પડે છે. પાછું ઘોડિયું કંઈ રસ્તા વચ્ચે મૂકાય નહીં, એની વ્યવસ્થિત તેની જગ્યા પસંદગી કરવી પડે. ત્રણ નંબર, નાના બાળકને રમવા માટે રમકડા લાવવા પડશે. ચાર નંબર, તે ઊંઘતું હોય ત્યારે અવાજ ન થાય તેનું ધ્યાન રાખવું પડશે. પડીને ખબર, નાનું બાળક હોય તો કેટલા કંઈ ફેરફાર થઈ જાય છે. હવે આગળ જોઈએ, લગ્નમાં વર અને કન્યા કેવા કપડાં પહેરે છે? ઓહો, વર શેરવાની, ચૂડીદાર પાયજામો જોયું, અને પાઘડી કે સાફો પહેરે છે, અથવા તો કોટ પેન્ટ શર્ટ ટાઈટ અને માથા ઉપર પાઘડી કે સાફો પહેરે છે. અને કન્યા શું પહેરે છે? કન્યા પાનેતર બ્લાઉઝ અને ચણિયો પહેરે છે, અને માથા ઉપર મૂળ નાખે છે, આમ યુ આકારનું હોય છે, એ મૂકે છે. પ્રકરણ 9ના પ્રશ્નો જોયા ને, અને તમે જોડી જોડી લખતા ગયા ને. હવે આપણે જોઈએ પ્રકરણ 10માં. શું છે પ્રકરણ 10માં? તમે રમતા હોય તે વખતે કોઈ વિવાદ થાય તો શું કરો છો? વિવાદ થાય એટલે ખબર જ છે, ઝઘડો તો થાય. આ ચીટિંગ કરી, પેલાએ ચીટિંગ કરી, મારે મને આઉટ કરે, દરિદો થાય છે. તો જવાબ લખીએ. રમતી વખતે કોઈ વિવાદ થાય તો પ્રથમ અમે અમારો મત પ્રકટ કરીએ, બધા પોતાનો જ મત પ્રકટ કરીએ છીએ. સામેના પક્ષ દલીલ કરે તો અમે પણ દલીલ કરીએ છીએ. ઘણીવાર ઉગ્ર દલીલો થાય ત્યારે વડીલોની મદદ લઈએ છીએ. જ્યારે બહુ મોટો જામે ત્યારે મમ્મીઓ બોલાવીએ છીએ, અને આખરે સાચાને ન્યાય આપવામાં આવે છે. પછી પાછા ફ્રેન્ડ બની જઈએ છીએ. આગળનો સવાલ, રમતો રમવાથી આપણને શો ફાયદો થાય છે? ફાયદા જ ફાયદા છે અત્યાર તો, વાંચવું ના પડે એ સૌથી મોટો ફાયદો, બીજો તો આપણો શું ફાયદો જોઈએ. રમતો રમવાથી થતા ફાયદા, એક, આપણું શરીર ચપળ અને તંદુરસ્ત બને છે. બે નંબર, આપણામાં વિવિધ કૌશલ્યનું ઘડતર થાય છે. ત્રણ નંબર, આપણામાં શિસ્ત, ખેલદીલી, રમત પ્રત્યે રમવાની સંઘ ભાવના એટલે કે જૂથમાં રમવાની ગુણ વિકસે છે. ચાર નંબર, આપણામાં જીતમાં આનંદ અને હારમાં કરેલી ભૂલોને સ્વીકારવાની ખેલદીલીની ભાવના ખીલે છે, ધમાધમ કરવાની ભાવના ખીલતી નથી. તો જોયું ને અહીં આપણે દરેક સવાલ જેવા પ્રકરણ 9 અને 10ના જોયા. હવે આપણે આગળ જોઈએ મોટા સવાલ જવાબોમાં. પ્રકરણ 11ના ફૂલ અને કળી વચ્ચે તમને શું ભેદ જોવા મળે છે? ફૂલ અને કળી વચ્ચે શું ભેદ હોય છે એ લખવાનું છે. તો બોલો શું ભેદ જોવા. કળી એટલે કે પેલું બંધ ફૂલ હોય, પછી ફૂલ ખુલે એટલે આખું એ કળી ધીમે 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 આપણી ખુલતી જાય એટલે મસ્ત મોટું ફૂલ બની જાય છે. હવે એનો ભેદ લખવાનો છે. કળીમાં પાખડીઓ બીડાયેલી આમ એકદમ બંધ હોય છે, જ્યારે ફૂલમાં ખીલેલી હોય છે. ફૂલ મોટું
હોય છે, મોટું સરસ ખીલીને તૈયાર, અને કળી નાની હોય છે. કળી અણીદાર આકારની આગળથી પોચવાળી હોય છે અને લીલા પાંદડાઓથી ઢંકાયેલી હોય છે. કળી એ ફૂલની પ્રાથમિક અવસ્થા, એટલે કે જે રીતે આપણું નાનપણ કહીએ ને, આપણે નાના બાળક હતા, ચાલી નહોતા શકતા, એ રીતે ફૂલ એ કળીની પ્રાથમિક અવસ્થા છે. કળીમાંથી જ ફૂલ ખીલે છે, ડાયરેક્ટ ફૂલ ખીલી જાય નહીં, છોડ કે વૃક્ષ પર ડાયરેક્ટ ફૂલ ખીલે નહીં, એની નાની કળી થાય પછી મોટું ફૂલ બને છે. આગળ જોઈએ બીજો સવાલ છે પ્રકરણ 11નો, મૂળનું કાર્ય શું છે, મૂળ શું કાર્ય કરે એનો જવાબ લખે. વનસ્પતિના જુદા જુદા ભાગોમાં મૂળ એક ભાગ તરીકે છે, મહત્વનો ભાગ તરીકે છે. જે રીતે વનસ્પતિ જુદા ભાગો, ડાળીઓ, પાંદડા, ફળ, ફૂલ, કળી, એ બધા જે ભાગ છે એમાં મૂળ સૌથી મહત્વનો ભાગ છે. શું છે એનું કાર્ય? તે વનસ્પતિને આધાર આપવાનું અને જમીનમાંથી પાણી મેળવી, પ્રકાંડ એટલે કે થડ, મૂળની ઉપરનો ભાગ, પ્રકાંડ મારફતે વનસ્પતિના વિવિધ ભાગોમાં પહોંચાડવાનું કાર્ય કરે છે. મૂળ જમીનમાં રહીને વનસ્પતિનું વાવાઝોડા અને ભારે પવન વરસાદથી રક્ષણ કરે છે. તો આ બધા શું છે? મૂળનું કાર્ય છે. મૂળ એ વનસ્પતિ માટે મુખ્ય ભાગ છે. હવે આગળ જોઈએ પ્રકરણ 12ના, નીલાભાઈવાળા પાઠના. નીલાભાઈના પિતાને પાકિસ્તાન છોડી ભારત શા માટે આવવું પડ્યું? જવાબ લખીશું, ભારતની આઝાદીના સમયે ભારત અને પાકિસ્તાન એમ બે ભાગલા પડ્યા, બે દેશ અસ્તિત્વમાં આવ્યા. ભારત અને પાકિસ્તાન બંને જુદા પડી ગયા, બંને અલગ અલગ દેશ થઈ ગયા, પહેલાં એક જ હતું. તે સમયે ભારતમાંથી ઘણા લોકો પાકિસ્તાનમાં ગયા અને પાકિસ્તાનમાંથી ઘણા લોકો ભારત આવ્યા. આ પરિસ્થિતિમાં નીલાભાઈના પિતાને પાકિસ્તાન છોડી ભારત આવવું પડ્યું. શા માટે આવવું પડ્યું હતું? બે ભાગ પડી ગયા એટલે પછી રહેવાય નહીં ને. આપણને મકાનની જરૂર શા માટે પડે છે? આપણને મકાનની જરૂર શા માટે પડે છે? તો જવાબ લખીશું, મકાન, ઘર એ માણસોનો વિસામો છે. માણસ હોય તો વ્યક્તિને કે કુટુંબને રહેવાની, સુવાની, ખાવા પીવાની, ઘર વખરી સાચવવાની સગવડ મળે છે. વળી ગરમી, ઠંડી અને વરસાદ સામે તેઓને રક્ષણ મળે છે, તેમજ માલ મિલકતની સલામતી રહે છે. તેથી આપણને મકાનની જરૂર પડે છે. મકાનની શા માટે જરૂર પડે છે આપણે જોયું. તો અહીં વાલા વિદ્યાર્થી મિત્રો, આપણી પરીક્ષા લગતીનું અસાઇનમેન્ટ પર્યાવરણના 1-4 ભાગ જોયા, ભણ્યા, એનું લેસન પણ કર્યું. ભાગ 4નું આજે હું લેસન તમને આપણે એ પણ કરીશું અને અભ્યાસ કરીશું જે આપણે પરીક્ષા દરમિયાન પ્રશ્નપત્રમાં પૂછાશે. તો ચલો આપણે આજે ભાગ 4નું લેસન મેળવી લઈએ. ભાગ 4નું આપણે આજે લેસન મેળવી લઈએ. શું છે ભાગ 4નું લેસન? ચલો જોઈએ. આપણે દરેક ભાગનું લેસન આપણે કર્યું, હવે આપણે ભાગ 1, 2, 3નું કર્યું, હવે ભાગ 4નું લેસન કરીશું ને. તો ભાગ 4માં આપણે અગાઉ ભાગ 3માં પ્રકરણ 3 સુધીના સવાલ જવાબ લખ્યા. 3 સુધીના સવાલ જવાબ મોટા પ્રશ્ન 4 સુધી પૂરું કર્યું. પ્રશ્ન 5ના મોટા સવાલ જવાબમાં પ્રકરણ 3 સુધી લખ્યું. હવે પ્રકરણ આખા બધા લખીશું. આ સવાલ જવાબ પ્રકરણ 4, પ્રકરણ 5 જોઈને
પછી પ્રકરણ 6, પ્રકરણ 7, પ્રકરણ 8 તમે જોતા જજો, જો રહી ગયું હોય તો જોડે જોડે લખતા જજો. પ્રકરણ 8 પ્રકરણ 9 પ્રકરણ 10 જોયું. મોટા સવાલ જવાબ છે એટલે શાંતિથી જોજો અને કંઈ રહી ન જાય તેનું ખાસ ધ્યાન રાખજો. પ્રકરણ 11 અને છેલ્લે પ્રકરણ 12ના સવાલ જવાબો પ્રશ્નના જવાબો લખીશું અને વાંચન કરીશું. આ રીતે આપણી અસાઇનમેન્ટ પર્યાવરણનું અસાઇનમેન્ટ સંપૂર્ણ રીતે પૂરું થઈ ગયું છે. જો કંઈ બાકી હોય તો આપેલ વિડીયો જોઈ અને અધૂરું લેસન પૂરી કરીશું. પરીક્ષા દરમિયાન આમાંથી જ પ્રશ્નપત્ર આવશે માટે ખાસ એનું વાંચન પણ કરીશું. આવજો વિદ્યાર્થી મિત્રો, મળીશું અગાઉના લેક્ચરમાં, પણ આપણે પર્યાવરણનું અસાઇનમેન્ટ તૈયાર કરી દઈશું. આવજો અને લેસન પણ કરજો.